વિસ્તારની અંદર ગટરો ડાયરાની અંદર પાણીની લાઈનો ગટરો ભરાય છે ઉભરાય છે કોઈ સફાઈ કર્મચારી આવતા અહીંયા વારંવાર ગટરો ઉભરાય એમાં જે કોઈ તકલીફ પડે અને જાણે બચકે રમશે સફાઈ ઉઠી નહીં અહીંયા ઘરવેરા લિમિટેડ ભરને મેં આવે ઘરવેરા ભરને કે બાદ બી યા કોઈ સફાઈ કરે ઘટકથી કચરે કી કોઈ સુવિધા હે નહીં કચરે કોઈ આતા નહીં હે એ કરો કારણે કે આપણે સાફ સફાઈ હો જાવ તો અમારી લોકો ભી તકલીફ ના પડે આને પાલનપુર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 પ્રત્યે ઓરમાવી વર્તન કેમ? બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4 જૂના ડાયરા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા છે અને ગંદા પાણીના ખાબોચિયાઓ જાહેર રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાવી રહ્યા છે. જ્યારે મસ્જિદની આગળ ગંદા પાણીના ખાબોચિયાઓ ભરાયેલા હોવાથી મસ્જિદમાં નમાજ પઢવા જવામાં પણ તકલીફ પડી રહી છે. આ ગંદકી બાબતે અનેક વખત અહીંયા ચૂંટાયેલા કોર્પોરેટર તેમજ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે. નગરપાલિકાના સત્તાધીશો જાણે આ વિસ્તારના લોકો ગંદકીના કારણે ગંભીર બીમારીઓનો ભોગ બને તેવી રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અહેવાલ શોએબ બેલીમ, પાલનપુર. મફતપુરા વિસ્તાર વોર્ડ નંબર 4 અને 3. વોર્ડ નંબર 4ના અંદર જે કચરાના ઢગલા જ રહે છે, સાફ તો થતાં જ નથી. ત્યાં જે કચરોનું પાણી રોડ ઉપર આવે છે એનો કોઈ નિકાલ થતો નથી. વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ સાંભળતું નથી. 3 ને કહો તો 4 ને 4 ને કહો તો 3. બાકી આ જોઈ લો, આ જે રોડ ઉપર જે પાણી આવે એ પાણી જોઈ લો, ને જે કચરાના ઢગલા પડ્યા અમારા ઘરની સામે જોઈ લો. આ રોગ ચાળો ફાટી નીકળશે તો એના અંદર મજારી આવે, આરોગ્ય તોડતી થઈ જશે, આરોગ્યને તકલીફ થશે, બીજું તો કોઈને નહીં થાય. નગરપાલિકા વિસ્તાર અંદર જે આ વોર્ડ નંબર 4 આવે એના અંદર કોઈ સફાઈ કામ થતું નથી. સફાઈ તો થતી જ નથી, સફાઈ થતી નથી. બધા ખાડા પર આવડતું નથી. ત્યાં જે રોડ ઉપર પાણી ગંદુ પાણી આવે છે એના અંદરથી નીકળવા માટે લોકો બાપડા કેટલા તકલીફ થયા ને કેટલા ત્રાસી એમ છે હાલ, ને કોઈને કશું કહેવાતું નથી. સાફ સફાઈ હોય જાવ તો અમારી લોકો બી તકલીફ ના પડે, આને જાણે લોકો તકલીફ ના પડે જાવ વાત માટે. અમુક ટાઈમ ગટર ઉભરાતી પાણી ઓછા તો કોઈ આને વાળા કે દેખાડ વાળા હે નહીં. ખાલી ઇલેક્ટર હોય તો કોર્પોરેટર આતે, બાકી ભી કોઈ આતા નહીં. કોઈ સફાઈ કર્મચારી ટાઈમ સર આતા જ નહીં અહીંયા ડાયરેક્ટ અંદર. ક્યાં નામ છે તમારું? અમારું નામ મમ્મદભાઈ ઇકમાલભાઈ સુમરા. અત્યારે જે રોડ પર ગંદકી જાય છે, પાણી વેરાય છે, પણ કોઈ આવવાનું નામ લેતું નહીં. જો કહીએ તો કે આવીએ છીએ, સાહેબને વાત કરો, સામેથી વાત કરો, કોઈ દેખવા માટે આવતું નથી. કોઈ કોર્પોરેટર અહીંયા મસ્જિદની અંદરથી પાણી ભરાય છે, લોકો મસ્જિદમાં નમાજ પડવા જાય છે, ભાઈ એમને એટલી તકલીફ પડે છે કે એ ગંદકીના કારણે એમ નમાજ પડવા આવી શકતા નથી. છોકરાઓ અને બહેરાઓ બહુ પરેશાન થાય છે. જો પાણીની સુવિધા, પાણી વેરો, ગટર વેરો, સફાઈ વેરો, અમે લાઇટ વેરો બધું ઉઘરાવતા અને અમે આપતા હોય તો નગરપાલિકાની જિમ્મેદારી છે કે અમે જે પૈસા ઉઘરાય છે એનું સરસ નિરાકરણ કરે. ને આટલી ગ્રાન્ટો પાસ થાય છે તો સફાઈ વેરો કેમ ભરાય છે પણ એનો ઉપયોગ કેમ પબ્લિક માટે કરવામાં આવતો નથી? જો કોર્પોરેટરે અમને ચૂંટીને લાવતા હોય, જો આખી જનતા અમને ચૂંટીને લાવતી, તો એમના ફરજમાં આવે છે કે સાફ સફાઈ કરે. અઠવાડિયામાં એક જ વખત ના આવી શકે તો મહિનામાં એક વખત રોજ રાઉન્ડમાં આવી શકે અને જોઈ શકે કે જનતાને શું શું પરેશાનીઓ છે. જો આ રીતે કોર્પોરેટર કામગીરી નહીં કરે તો બીજી વખત પબ્લિક એમને લાવવામાં વિચારને સંકોચ કરશે, ને શું સારો કોર્પોરેટર બીજો હશે તો એને ઊભો રાખશે. એટલે મારે એ જ નગરપાલિકાથી એ જ આહવાન છે કે જે સુવિધાઓ છે અમને સુવિધાઓ પૂરી પાડે. અમારે સુવિધામાં શું જોઈએ? પાણી, સાફ સફાઈ અને ગટરો ચોખ્ખાઈ જોઈએ. બીજું અમારે કશું જોઈતું નથી. ભાઈ કમાઈને બિચારા ખાય છે એ તો અમને કંઈ કહેતા નથી.